वंदे मातरम विद्यार्थी मित्रों, आपणे आगळना विडियोमां जोयुं अहीं सुधी आजे आपणे आगळ जोईए स्वाध्याय 10.3 प्रश्न 1। जेमनी बाजुओना माप नीचे प्रमाणे छे तेवा लंब चोरसनुं क्षेत्रफळ शोधो। लंब चोरसनी लंबाई अने पहोळाई तमने आपेली छे, एना उपरथी तमारे लंब चोरसनुं क्षेत्रफळ शोधवानुं छे। पहेलुं 3 सेमी अने 4 सेमी, तो आमां लंबाई आपणे कोने लेशुं? तो के 4 सेमी। तो आपणे अहीं लखीए लंबाई बराबर 4 सेमी अने पहोळाई बराबर 3 सेमी। हवे आपणे मूकीए लंबचोरसना क्षेत्रफळनुं सूत्र, जे तमे माहितीमां शीखी गया छो। लंब चोरस नू क्षेत्रफळ बराबर लंबाई गुणिया पहोळाई। लंबाई छे ए तमारी पासे आपेली छे 4 सेमी अने पहोळाई छे 3 सेमी, एटले 4 तेरी 12। पण एकम आवशे चोरस सेमी, अथवा तो तमे लखी शको 12 सेमी स्क्वेर। आ बेमांथी कोई पण एक जवाब छे तमे लखी शको। त्यार पछी छे बी, 12 मीटर अने 21 मीटर, एटले अहींया लंबचोरसनी लंबाई तमारी पासे आवशे 21 मीटर अने पहोळाई आवशे 12 मीटर। तो क्षेत्रफळ आवशे लंबचोरसनुं क्षेत्रफळ बराबर लंबाई गुणिया पहोळाई। लंबाई आवशे अहीं 21 अने गुणिया पहोळाई आवशे 12। तो आपणे गुणाकार करिए, अहीं साइडमां करिए 21 गुणिया 12। गुणाकार करो तो 2 अंक छे, तो पहेला 0, 1 एकू 1, 1 2 2, 2 एका 2, 2 2 4। सरवाળો 0 2 2, 1 ને 4 5, 2 ના 2, એટલે 252 મીટર સ્ક્વેર। આ છે તમારો જવાબ। ત્યાર પછી છે સી, 2 કિલોમીટર અને 3 કિલોમીટર। તો આપણે અહીંયા લખીએ લંબ ચોરસની લંબાઈ બરાબર 3 કિલોમીટર અને પહોળાઈ બરાબર 2 કિલોમીટર। હવે આપણે અહીંયા લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ। ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ છે 3 અને પહોળાઈ છે 2, એટલે 3 2 6 કિલોમીટર સ્ક્વેર, આટલું છે તમને ક્ષેત્રફળ મળી ગયું। ત્યાર પછી જોઈએ ડી દાખલો, 2 મીટર અને 70 સેમી। પણ અહીંયા તમે જોઈ શકો બંનેના માપ છે એ તમને અલગ અલગ આપેલા છે। 1 મીટરમાં આપેલું છે, 1 સેન્ટીમીટરમાં આપેલું છે। તો આપણે મીટર છે એને સેન્ટીમીટરમાં ફેરવીએ પહેલા। તો લખીએ લંબ ચોરસની લંબાઈ બરાબર 2 મીટર, 2 મીટરને સેમીમાં ફેરવવા હોય તો 2 ગુણ્યા 100 કરવા પડશે, એટલે 200 સેમી, અને પહોળાઈ આવશે તમારી પાસે 70 સેમી। આ છે બંને માપ તમને મળી ગયા। હવે આપણે સૂત્ર મૂકીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ આવશે 200 સેમી ગુણ્યા પહોળાઈ આવશે 70। 7 2 14 અને પાછળ 1 2 અને 3 0 આવશે, એટલે 14,000 સેમી સ્ક્વેર, આટલું છે ક્ષેત્રફળ મળી ગયું। તો આ રીતે તમે ક્ષેત્રફળ છે એ શોધી શકો। પણ તમારે એ યાદ રાખવાનું કે બંનેના એકમ એક જ સરખા હોવા જોઈએ। અહીંયા આપણે જોયું એ પ્રમાણે અહીંયા મીટર હતું, અહીંયા સેન્ટીમીટર હતું, તો મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવી દેવાના। એ જ રીતે મોટો એકમ હોય એને તમારે નાના એકમમાં ફેરવી દેવાના। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 2।
જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે હોય તેવા ચોરસના ક્ષેત્રફળ શોધો. હવે તમારી પાસે બાજુનું માપ આપેલું છે એ 10 સેમી, તો ચોરસનું ક્ષેત્રફળ છે એ તમારે શોધવું પડશે. તો અહીંયા આપણે પહેલાં તો લખી દઈએ, ચોરસની લંબાઈ બરાબર 10 સેમી. સૂત્ર મૂકીએ, ચોરસનું ક્ષેત્રફળ બરાબર, માહિતીમાં તમે શીખી જ ગયા છો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર, તો લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ તમને આપેલી છે 10 × 10 એટલે 100 સેન્ટીમીટર સ્ક્વેર, આટલું છે તમને ક્ષેત્રફળ મળી ગયું. ત્યાર પછી આવે છે 14 સેમી, તો સેમ રીત સૌથી પહેલા લખીશું ચોરસની લંબાઈ બરાબર 14 સેમી, અને હવે આપણે અહીંયા લખીએ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ તમને આપેલી છે 14 × 14, તો હવે તમારે 14 × 14 અહીંયા કરવા પડશે. જે લોકો વર્ગ જાણે છે એ અહીંયા ડાયરેક્ટ જ લખી શકે 196, અને જે લોકોને નથી ખબર એ અહીંયા સાઈડમાં ગુણાકાર કરીને ચેક કરી શકે. તો આપણે અહીંયા લખી દઈએ 196 સેમી સ્ક્વેર, આટલું છે તમને 14 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ છે તમને મળી ગયું. ત્યાર પછી છે સી દાખલો, એમાં 5 મીટર આપેલું છે, તો સૌથી પહેલાં આપણે અહીંયા લખીશું ચોરસની લંબાઈ બરાબર 5 મીટર, અને અહીંયા આવશે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ આપેલી છે 5, તો 5 × 5 એટલે 25 મીટર સ્ક્વેર, આટલું છે તમને ક્ષેત્રફળ મળી ગયું. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 3. પ્રશ્ન 3, 3 લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ નીચે આપેલા છે. અહીંયા તમને 3 પ્રકારના લંબચોરસ આપેલા છે, 9 મીટર, 6 મીટર, 17 મીટર, 3 મીટર, 4 મીટર, 14 મીટર. હવે તમને એમ કીધું છે કે કોનું ક્ષેત્રફળ સૌથી વધુ અને કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે. હવે તમને અહીંયા ક્ષેત્રફળની સરખામણી કરવા કીધી છે, તો તમારે 3 ના ક્ષેત્રફળ છે શોધવા પડશે. તો આપણે શોધીએ, પહેલું લઈ લઈએ એ, એમાં તમને આપેલું છે લંબાઈ બરાબર 9 મીટર અને પહોળાઈ આપેલી છે 6 મીટર. તો હવે આપણે સૂત્ર મૂકીએ લંબચોરસનું ક્ષેત્રફળ, સૂત્ર મૂકો લંબાઈ ગુણ્યા પહોળાઈ. સૂત્ર મૂકશો એટલે લંબાઈ તમારી પાસે છે 9 × 6, તો 9 × 6 = 54, 54 મીટર સ્ક્વેર, આટલું છે તમને પહેલાં જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આગળ જોઈએ બી છે, એમાં તમને લંબાઈ આપેલી છે, અહીંયા લખીએ લંબાઈ બરાબર 17 મીટર અને પહોળાઈ આપેલી છે તમારી પાસે 3 મીટર. હવે આ જે રકમ છે એને આપણે લંબચોરસના ક્ષેત્રફળના સૂત્રમાં મૂકીશું. તો આપણે અહીંયા મૂકીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપેલી છે 17 × 3, તો 17 × 51 મીટર સ્ક્વેર, આટલું છે તમને બીજા લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. હવે ત્રીજા લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ, એમાં લખીએ લંબાઈ આપેલી છે તમને, અહીંયા તમે જોઈ શકો લંબાઈ આપેલી છે 14 મીટર અને પહોળાઈ છે 4 મીટર. તો અહીંયા લખીએ 14 મીટર અને પહોળાઈ છે એ લખીએ 4 મીટર. હવે અહીંયા સૂત્ર મૂકીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપેલી છે 14 × પહોળાઈ આપેલી છે 4, તો 14 × 56,
56 મીટર સ્ક્વેર. હવે તમે જોઈ શકો ત્રણે ત્રણના જે જવાબ છે એનું છે 54, બીનું છે 51 અને સીનું છે 56. તો સૌથી વધુ તમને ક્ષેત્રફળ કોનું દેખાય છે? તો કે સી લંબચોરસ છે એનું દેખાશે. અને સૌથી ઓછું કોનું દેખાય છે? તો કે બી લંબચોરસનું દેખાય છે. તો આપણે અહીંયા લખી દઈએ કે આમ સી લંબચોરસનું ક્ષેત્રફળ સૌથી વધુ અને બી લંબચોરસનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 4. 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે, તો પહોળાઈ શોધો. તો આગળ આ પ્રકારના દાખલા આપણે પરિમિતિમાં પણ સમજી ગયા છીએ, તો એ જ રીતનો ઉપયોગ કરી અને અહીંયા જોવાનું છે. તમને એવું કીધું છે કે લંબચોરસની લંબાઈ 50 મીટર આપી દીધેલી છે અને ક્ષેત્રફળ આપેલું છે 300. તો આના ઉપરથી તમે સૂત્ર મૂકી અને પહોળાઈ છે એ શોધી શકો. તો આપણે અહીંયા લખીએ, પહેલા તો લંબચોરસની લંબાઈ બરાબર 50 મીટર, પછી આપેલું છે લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ એ આપેલું છે તમને 300 ચોરસ મીટર, અથવા તો તમે મીટર સ્ક્વેર પણ લખી શકો. તો આપણે અહીંયા સૂત્ર મૂકી દઈએ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે અહીંયા આપણે કિંમત મૂકી દઈએ, ક્ષેત્રફળ તમને આપેલું છે તો આપણે અહીંયા મૂકીએ 300 બરાબર લંબાઈ આપેલી છે 50, તો એ 50 અહીંયા મૂકી દઈએ, ગુણ્યા પહોળાઈ છે એમની એમ જ, તો એ પહોળાઈ એમની એમ જ રહેવા દઈએ. હવે 50 અહીંયા ગુણાકારમાં છે, સામેની સાઈડ આવે તો ભાગાકારમાં, એટલે 300 ભાગ્યા 50 બરાબર પહોળાઈ. 0 0 છે ઉડી જશે, અહીંયા 5 છે, અહીંયા 30 છે, હજુ ભાગ ઉડે છે, તો ભાગ ઉડાડીએ 5 6 30, એટલે પહોળાઈ છે તમને કેટલી મળે છે? તો કે 6 મીટર. આ છે તમને જવાબ મળી ગયો. તો છેલ્લે આપણે અહીંયા વાક્ય લખી શકીએ, આમ આપેલ લંબચોરસની પહોળાઈ 6 મીટર છે. ત્યાર પછીનો દાખલો જોઈએ, પ્રશ્ન 5. 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે 8 રૂપિયા પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? તમને અહીંયા લંબાઈ અને પહોળાઈ આપી દીધેલી છે, તો લંબચોરસ જમીન છે એનું તમે ક્ષેત્રફળ શોધી શકો. અહીંયા તમને એમ કીધું છે કે પ્રતિ 100 ચોરસ મીટરે, એટલે કે 100 ચોરસ મીટર હોય ત્યારે 8 રૂપિયા તેને લાદીનો ખર્ચ થાય. એટલે લંબચોરસ જમીન હોય એની અંદર લાદી બેસાડવી હોય તો આપણે શું શોધવું પડે? તો કે ક્ષેત્રફળ શોધવું પડે. તો આપણે અહીંયા પહેલા ક્ષેત્રફળ શોધીશું, ત્યારબાદ ત્રિરાશિ મૂકી અને રૂપિયા છે એ શોધીશું. તો સૌથી પહેલા આપણે જોઈએ, અહીંયા લખીએ લંબચોરસની લંબાઈ. લંબાઈ આપેલી છે તમને 500 મીટર, ત્યાર પછી પહોળાઈ આપેલી છે 200 મીટર. હવે તમારે અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ પહેલા શોધશો. તો આપણે શોધીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપેલી છે 500 મીટર ગુણ્યા પહોળાઈ આપેલી છે 200. 500 ગુણ્યા 200, 5 2 10 અને 2 0 અહીંયાના અને 2 0 અહીંયાના, એટલે ટોટલ 4 0 થઈ ગયા, એટલે 100,000 મીટર સ્ક્વેર. આટલું છે તમને લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. હજુ તમારે તે કિંમત એટલે કે લાદી બેસાડવાનો ખર્ચ શોધવાનો છે. પ્રતિ 100 ચોરસ મીટરે 8 રૂપિયા કહી દીધેલા છે, તો આપણે અહીંયા ત્રિરાશિ મૂકીએ, અહીંયા લખીએ ચોરસ મીટર
અને અહીંયા લખીએ રૂપિયા. 100 ચોરસ મીટર હોય, કારણ કે તમને પ્રતિ 100 કીધા છે એટલે 100 ચોરસ મીટર 8 રૂપિયા હોય, તો 1 લાખ હોય ત્યારે કેટલા? તો 1 લાખે કેટલા? ક્રોસ ગુણાકાર કરીએ તો અહીંયા આવશે 1 લાખ × 8 અને છેદમાં આવશે 100. 0000 ઉડી જાય એટલે અહીંયા વધશે 1000 × 8 એટલે 8000 રૂપિયા છે એ લાદી ચોંટાડવાનો ખર્ચ થશે. તો આપણે અહીંયા છેલ્લે લખીએ, આમ આપેલ જમીન પર લાદી લગાવવાનો ખર્ચ 8000 રૂપિયા થાય. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 6. એક ટેબલના ઉપરની સપાટીનું માપ 2 મીટર અને 1 મીટર 50 સેમી છે, તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય? હવે તમને અહીંયા ચોરસ મીટર પૂછેલું છે, તો તમારે જવાબ છે એ ચોરસ મીટરમાં જ લાવવો પડશે. તો તમને અહીંયા ટેબલની ઉપરની સપાટી કીધેલી છે, 2 માપ તમને આપેલા છે એટલે લંબાઈ અને પહોળાઈ આપેલી હશે. તો આપણે અહીંયા ટેબલની સપાટીનું માપ જોતું હોય તો સૌથી પહેલાં તો આપણે તેનું ક્ષેત્રફળ છે એ શોધવું પડશે. તો સૌથી પહેલાં આપણે ટેબલની લંબાઈ લખીએ અહીંયા. ટેબલની લંબાઈ છે એ તમને આપેલી છે 2 મીટર અને પહોળાઈ છે એમાં તમને 2 વસ્તુ આપેલી છે, 1 મીટર આપેલા છે અને 50 સેમી આપેલા છે. તો તમારે અહીંયા 1 મીટર 50 સેમી છે તો એને તમારે મીટરમાં ફેરવવા પડશે. 50 સેમી છે એને તમે મીટરમાં ફેરવો તો શું થશે? તો કે 50 × 1/100 કરવા પડશે. તો આપણે અહીંયા કરીએ 1 વત્તા 50 × 1/100. આ રીતે તમારે કરવું પડશે. 1 મીટર છે એ તમારે પૂરેપૂરા લેવાના થશે, એટલા માટે 1 વત્તા 50 × 1/100. 0 0 છે ઉડી જશે. તો અહીંયા 5 5 અને છેદમાં અહીંયા છે 10. હવે અહીંયા ભાગ 5 છે છેદમાં 10 છે તો પોઈન્ટ ખસેડો એટલે 0.5 આવશે. સરવાળો કરો એટલે 1.5 મીટર આટલી છે એ તમને શું મળશે? તો કે પહોળાઈ મળશે. પહોળાઈ તમારી પાસે છે, લંબાઈ પણ છે, તો તમે આ ટેબલનું ક્ષેત્રફળ પણ શોધી શકો. તો આપણે અહીંયા ક્ષેત્રફળ શોધીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ × પહોળાઈ. લંબાઈ તમને આપેલી છે 2 મીટર ગુણ્યા પહોળાઈ આપેલી છે 1.5. તમને પોઈન્ટ આપેલા છે તો પોઈન્ટનો તમારે દૂર કરી અને છેદમાં 10 લખવા પડશે. તો આપણે અહીંયા પોઈન્ટ દૂર કરી અને છેદમાં લખી દઈએ 10 એટલે 15 ના છેદમાં 10 આવશે. ભાગ ઉડે છે તો ઉડાડી દઈએ. 2 5 10 5 13 15 એટલે અહીંયા જવાબમાં આવશે 3 મીટર² આ છે તમારો જવાબ થયો. તો છેલ્લે તમે અહીંયા લખી શકો કે આમ આપેલ ટેબલની સપાટીનું ક્ષેત્રફળ 3 મીટર² છે. તો તમારે અહીંયા એ યાદ રાખવાનું કે જ્યારે પણ તમને 2 એકમ આપેલા હોય, અહીંયા તમને આપેલું હતું એ રીતે 1 મીટર અને 50 સેમી બંને એકમ અહીંયા આપેલા છે, તો તમારે જવાબમાં તમને શું માંગેલું છે એ તમારે જોવાનું. અહીંયા જવાબમાં તમને ચોરસ મીટર માંગેલા હતા એટલે તમે આ 1 મીટર 50 સેમી છે એને તમારે મીટરમાં ફેરવવા પડે. જો તમને અહીંયા ચોરસ મીટર ન આપેલું હોય તો તમે આ મોટો એકમ છે એને નાના એકમમાં બદલીને ગણતરી કરી શકો. તો અહીંયાથી આગળ જોઈએ પ્રશ્ન 7. પ્રશ્ન 7 છે એમાં તમને આપેલું છે કે એક ઓરડાની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર 50 સેમી છે. આગળ જોયું એ પ્રમાણેનો દાખલો છે. લંબાઈ છે એ 4 મીટર આપેલી છે અને પહોળાઈ છે એ 3 મીટર 50 સેમી છે. ઓરડાના આખા ભોંયતળિયાને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર શેત્રંજી જોઈએ? એટલે હવે તમારે અહીંયા ભોંયતળિયાને ઢાંકવું હોય તો તમારે શું શોધવું પડે? તો કે ક્ષેત્રફળ શોધવું પડે.
આ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે પણ આવા વ્યવહારુ દાખલા આવે અને તમને કોઈ પણ જગ્યાએ એમ પૂછેલું હોય કે ભોંય તળિયાને ઢાંકવું છે, લાદી લગાવવી છે, તો આ પ્રમાણેના તમને વ્યવહારુ દાખલા આપેલા હોય તો તમારે ક્ષેત્રફળ શોધવાનું. અહીંયા તમને ચોરસ મીટરમાં ક્ષેત્રફળ માંગેલું છે, તો પહોળાઈમાં મીટર સેમી બંને હોવાથી સેમી છે એને તમે મીટરમાં બદલશો. તો આપણે અહીંયા લખીએ, સૌથી પહેલાં લખીશું ઓરડાની લંબાઈ. ઓરડાની લંબાઈ બરાબર 4 મીટર અને પહોળાઈ છે એ તમને બંને એકમમાં આપેલી છે, તો સૌથી પહેલાં એ લખી દઈએ 3 મીટર 50 સેમી. હવે તમારી પાસે 3 મીટર છે એમના એમ જ રહેવા દેવા પડશે. તો આપણે અહીંયા લખી દઈએ 3 વત્તા 50 સેમી છે એને મીટરમાં ફેરવવા હોય તો તમારે ગુણાકાર 1/100 સાથે કરવો પડશે. તો 50 × 1/100 0 0 છે ઉડી જાય છે, 5/10 મળે છે, તો પોઈન્ટ ખસેડશું તો 3 વત્તા 0.5, તો જવાબમાં અહીંયા આવશે 3.5 મીટર. આટલી છે તમને પહોળાઈ મળી ગઈ. હવે આપણે શોધીએ ક્ષેત્રફળ. તો અહીંયા લખીએ ઓરડાના ભોંય તળિયાનું ક્ષેત્રફળ. તળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ તમને આપેલી છે 4 મીટર ગુણ્યા પહોળાઈ છે 3.5. હવે પોઈન્ટ દૂર કરો એટલે 4 × 35/10 લખી શકાય. હવે ભાગ ઉડે છે તો ઉડાડી દઈએ. અહીંયા 4 છે, અહીંયા 10 છે, તો 2 × 4 અને 5 × 10 7 × 5 = 35 એટલે અહીંયા 2 × 7 વધે છે, તો 2 × 7 = 14 તો 14 મીટર² આટલી શેત્રંજી છે એને જોઈશે. તો આપણે અહીંયા વાક્ય લખી દઈએ. આમ આપેલ ઓરડાના ભોંય તળિયાને ઢાંકવા માટે 14 મીટર² શેત્રંજીની જરૂર પડશે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 8. એક ભોંય તળિયાની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. તેના પર 3 મીટર બાજુવાળી એક ચોરસ શેત્રંજી પાથરી છે, તો શેત્રંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો. તમને પહેલાં એમ કીધું છે કે એક ભોંય તળિયું છે. હવે ધારો કે એ ભોંય તળિયું આ રીતનું છે, તેની તમને લંબાઈ અને પહોળાઈ આપેલી છે. લંબાઈ છે 5 મીટર અને પહોળાઈ છે 4 મીટર. ત્યાર પછી તમને એમ કીધું છે કે તેની ઉપર 3 મીટર બાજુવાળી એક ચોરસ શેત્રંજી પાથરેલી છે, એટલે એ ચોરસ છે એ આ રીતે હશે અને એમાં 3 મીટર તમને લંબાઈ કીધેલી છે, એટલે 4 × 4 બાજુનું માપ કેટલું હશે, તો કે 3 મીટર. હવે તમારે આના ઉપરથી એ શોધવાનું છે કે આ શેત્રંજી પાથર્યા સિવાયનું ક્ષેત્રફળ કેટલું છે. તો એ શોધવું હોય તો તમે શું કરશો, તો કે સૌથી પહેલાં તો આ બહારના ભાગનું જે લંબચોરસ છે એટલે કે ભોંય તળિયું છે એનું ક્ષેત્રફળ શોધી અને એમાંથી આ ભાગ છે એ બાદ કરી દો એટલે તમને આ વધારાના ભાગનું ક્ષેત્રફળ મળશે. તો એ શોધવા માટે તમારે સૌથી પહેલાં તો બંનેનું ક્ષેત્રફળ શોધવું પડે અને ત્યારબાદ તેની બાદબાકી કરવી પડે. તો સૌથી પહેલાં આપણે જોઈએ ભોંય તળિયાનું ક્ષેત્રફળ. તો પહેલાં લખીએ ભોંય તળિયાની લંબાઈ. લંબાઈ બરાબર 5 મીટર અને પહોળાઈ બરાબર 4 મીટર. હવે આપણે અહીંયા લખીએ ભોંય તળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 5 મીટર એટલે 5 × પહોળાઈ છે 4 મીટર એટલે 5 × 20 મીટર² આટલું છે તમને ભોંય તળિયાનું ક્ષેત્રફળ મળી ગયું.
ત્યાર પછી આપણે જોઈએ હજુ અંદર શેત્રંજી જે છે પાથરવામાં આવેલી છે તેનું ક્ષેત્રફળ જોઈએ તો એ ચોરસ છે તો આપણે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવું પડશે તો અહીંયા લખીએ ચોરસ શેત્રંજી નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ આપેલી છે ત્રણ અને બીજી બાજુ તમારે લંબાઈ લખવાની છે એમાં પણ ત્રણ લખશો એટલે ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તેરી નવ મીટર સ્ક્વેર આટલું છે તમને ચોરસ શેત્રંજીનું ક્ષેત્રફળ મળી ગયું ત્યાર પછી હજુ તમારે આ વધારાના ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ 20માંથી 9 છે એને બાદ કરવા પડશે તો આપણે અહીંયા શોધીએ કે શેત્રંજી પાથરિયા સિવાયનું સિવાયના ભાગનું ક્ષેત્રફળ બરાબર ભોંયતળિયાનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ માઇનસ ચોરસ શેત્રંજીનું ક્ષેત્રફળ ભોંયતળિયાનું ક્ષેત્રફળ છે એ 20 અને શેત્રંજી છે એનું ક્ષેત્રફળ 9 એટલે 20માંથી તમે 9 બાદ કરો એટલે 11 મીટર સ્ક્વેર આટલું છે તમને શેત્રંજીનું ક્ષેત્રફળ મળી ગયું તો આ છે તમારો જવાબ થશે તો આપણે અહીંયા છેલ્લે વાક્ય લખી દઈએ આમ આપેલ ભોંયતળિયા પર શેત્રંજી સિવાયના ભાગનું ક્ષેત્રફળ 11 મીટર સ્ક્વેર થાય તો અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું વંદે માતરમ